રાજાશાહીનો સાચો અર્થ સાર્થક કરનાર ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહ 1865માં ધોરાજીમાં જન્મ્યા હતા અને પિતાનું અવસાન થતાં માત્ર 4 વર્ષની વયે મહારાજા બન્યા હતા. સર ભગવતસિંહે પોતાનું તમામ શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં મેળવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભ્યાસ કરી જીવનભર ગોંડલ સ્ટેટના વિકાસને માટે કાર્ય કરી સાચા શબ્દોમાં મહારાજા સાબિત થયા હતા. સર ભગવતસિંહે ગોંડલ સ્ટેટમાં શાળા, કોલેજો અને હોસ્પિટલો બંધાવ્યા. રેલમાર્ગ, સુએજ સુવિધા અને સંદેશા વ્યવહાર જેવી અનેક જરૂરી આધુનિક સગવડોથી સ્ટેટનો સંપૂર્ણ વિકાસ કર્યો હતો અને જીવનભર સ્ત્રી ઉત્કર્ષ અને કન્યા કેળવણી પર ભાર આપતા રહ્યા. ગોંડલ સ્ટેટની પ્રજા આજે પણ પોતાના મહારાજાને એટલું જ માન આપે છે. મહારાજા સર ભગવતસિંહના જન્મ દિવસે એટલે કે 24 ઓક્ટોબરે દર વર્ષે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આજે ગોંડલ રાજપૂત યુવક મંડળે અનોખી રીતે આ ઉજવણી કરી હતી. મહારાજા ભગવતસિંહજીની 148મી જન્મજયંતિ આજે અમે ઉજવણી કરી. પ્રતિ વર્ષ ગોંડલમાં મહારાજા ભગવતસિંહજીની ઉજવણી કરવામાં આવે છે અને ગોંડલ શહેરની ભવ્ય ભૂતકાળને યાદ કરી અને વર્તમાન સારો બને તેના પ્રયાસો કરવાનો અમે નમ્ર પ્રયાસ કરીએ છીએ. આજે અમે રાજપૂત યુવક મંડળ ગોંડલ દ્વારા એક નમ્ર પ્રયાસ કરવા જઈ રહ્યા હતા અને તેમનો ખૂબ જ સારી રીતે, ખૂબ સુંદર રીતે આ પ્રયાસ સંપૂર્ણ પણ થયો છે. દર વખતે ગોંડલની જુદી જુદી સામાજિક સંસ્થાઓ આમાં ભાગ લેતી હોય છે. આ વખતે અમે પણ આ એક બીડું ઝડપ્યું અને એક નવો જ પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો કે જેમાં ભગવતસિંહજીની બાપુનો અવાજ, આજથી વર્ષો પહેલાં જ્યારે તેમની સુવર્ણ જયંતિ ઉજવણી હતી ત્યારે તેમનો જે અવાજ હતો તે અવાજ અમે 3 મિનિટની સ્પીચ અહીંયા બધા ગોંડલના નગરજનો, ભગવત પ્રેમીઓને સંભળાવી છે અને સર ભગવતસિંહજી અમારા હૃદયમાંથી ક્યારેય પણ ભૂલાઈ શકે તેમ નથી. ગોંડલ સ્ટેટમાં મહારાજા સર ભગવતસિંહના જન્મ દિવસે તેમના સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત રાજાશાહી સમયની યાદ તાજી થઈ ગઈ હતી.